અનુભવ જરૂરી કે લાયકાત. તો આપણે કહીએ તો સૌથી પહેલા તો એ થાય કે સફળતા એટલે શું, સફળતા કોને કહેવામાં આવે. તો સફળતા આપણે જોઈએ તો ઘણી અલગ અલગ વ્યાખ્યા છે, એની બાકી કોઈ વ્યાખ્યા નથી આવતી, એનો કોઈ પાકો તર્ક નથી આવતો કે સફળતા એટલે શું. ઘણા લોકો બિઝનેસમાં આગળ હોય તો એ એમ સમજે છે ગમે અમારી લાઈફમાં સફળ જ છીએ. ઘણા લોકો કે જોબ સારી હોય, સારી પોસ્ટમાં હોય, ગવર્મેન્ટ જોબમાં હોય તો પણ એને જીવનમાં સફળ જ માનવામાં આવે છે. અને એવી જ રીતે ઘણા લોકો ભૌતિક રીતે પણ સુખી હોય છે, જેમ કે ઘણા સાધુ સંતો હોય છે એ પણ એમ જ કહે છે કે અમે તમારા જીવનમાં સુખી જ છીએ, સંપન્ન જ છીએ, તો એ પણ એના જીવનમાં સફળ જ છે. તો મારો વિષય એ છે કે સફળતા માટે ખરેખર અનુભવ જરૂરી કે લાયકાત. તો એના થોડાક પાસાઓ છે જે આપણે જોશું, જેમ કે ખરેખર સફળતા માટે શું જરૂરી છે. તો સફળતા માટે આપણે અનુભવ ને લાયકાત તો પછીની વાત છે, પણ ખરેખર સફળતા માટે પહેલા શું જરૂર છે. તો સફળતા માટે સૌથી પહેલા તો મર્યાદાને ઓળખો. આપણે શું કરીએ છીએ, આપણે એક મર્યાદા બનાવીએ છીએ, એની અંદર કામ કરીએ છીએ. ખરેખર આપણામાં એવી કઈ મર્યાદા રહેતી જ નથી. જેમ કે હું એક કુદરતી ઉદાહરણ આપું તો ભમરો, આપણે ભમરાને બધે જોયો હશે કે ભમરો સતત ઉડતે રાખતો હોય, ઉડતો હોય બરાબર. પણ એ ભમરો છે એને એની આમ તમે જોવો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવો તો એના માટે શક્ય જ નથી ઉડવું. કારણ કે એનું શરીર એટલું ભારે છે, જ્યારે એની પાંખો સાવ નાની છે, છતાં પણ એ ઉડે છે. કેમ કે એની મર્યાદાની ખબર જ નથી. એવી જ રીતે આપણે જ્યારે આપણી મર્યાદાની બહાર એને કામ કરીશું તો 100% સફળ થવાના ચાન્સ વધી જતા હોય છે. એવી રીતે બીજું છે અસંભવને તડીપાર કરો. કોઈ પણ ક્ષેત્રમાં હોય, જો આપણે અનુભવમાં આપણે લાયકાતને જોઈએ કે કોઈ પણ અનુભવી વ્યક્તિને જોઈએ, એના માટે અસંભવ શબ્દ જ્યારે આવે છે ને ત્યારે સમજી લેવાનો કે એનો વિકાસ શરૂ થઈ ગયો. એનું કાંઈ પણ કાર્ય ત્યાં સ્ટોપ. આપણા બધા બહાર દરવાજા બંધ. આપણે શું કરીએ છીએ, આ તો મારા માટે શક્ય જ નથી, બસ ત્યારે આપણું બધું ત્યાં ત્યાં પિંડ વાળીએ ને આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ છીએ. કાલ અહીંથી આપણો વિકાસ રોકાઈ ગયો અને આપણી સફળતા ત્યાં ત્યાં સ્ટોપ. એટલે ખરેખર તો એવું હોવું જોઈએ કે આપણા જીવનમાં અસંભવ જેવો શબ્દ નો યુઝ જ ન થવો જોઈએ. ગમે એ વસ્તુ ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક તો અસંભવ છે જ તે. એ જ રીતે તમારી સંકલ્પ શક્તિને સ્વીકાર કરો. હા મિત્રો, આ એક બહુ અગત્યની વાત છે કે આપણે કોઈ પણ સંકલ્પ કરતા પહેલા તો શીખવું પડે કે આપણે કંઈ પણ એક સંકલ્પ કરવો પડે. હું અહીંયા છું, મારે અહીંયા આવવું છે, તો મેં સંકલ્પ કર્યો ત્યારે હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. બાકી ધરાર તો મને કોઈ લાવવાનું જ નથી. એટલે જ્યારે પહેલા આપણે સૌથી પહેલા કંઈક સંકલ્પ કરશું ત્યારે કંઈક આપણે સિદ્ધ કરી શકશું. એટલે સંકલ્પ શક્તિ આપણામાં હોવી જોઈએ, એ બહુ અગત્યની વાત છે કે આપણે કંઈક સંકલ્પ કરતા શીખવું જોઈએ. તો ખરેખર જો સફળતા માટે આ વસ્તુ છે તો અનુભવ શું કામ મહત્વની બાબત છે. શું કામ અનુભવ મહત્વની બાબત છે? હા, તો આપણને એ પણ થાય કે આપણે જીવનમાં જોઈએ છીએ કે ઘણા બધા અનુભવી માણસો છે જેને લાઈફમાં બહુ સફળ છે અને જેની પાસે અનુભવ વધારે છે, જ્યારે લાયકાત ઓછી છે. જેમ કે આપણે સારા એવા નામ દઈએ તો માઇકલ ડેલ, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, આ તો બધાને નામ સાંભળ્યા હશે. પણ આપણે રાજકોટની અંદરની વાત કરી તો આપણે કુરિયરનું જે નામ આવેલા સૌથી પહેલા કયું નામ આવે, મારુતિ કુરિયર, રામભાઈ મોકરિયા. રામભાઈ મોકરિયા મિત્રો 12 ધોરણ સુધી જ ભણેલા છે, પણ છતાં પણ બહુ સફળ માની કેમ આવે છે અને એને અનુભવના કારણે સફળ છે. જેમ કે એવા તો ઘણા બધા ઉદાહરણ છે. આપણી સાથે સવારે હતા ભરતભાઈ ચંદી, એ પણ એક અનુભવી માણસ જ છે અને એની લાઈફમાં બહુ સફળ વ્યક્તિ કહેવામાં આવે છે બરાબર. એટલે અનુભવ પણ ખરેખર બહુ જરૂરી છે. અને અનુભવથી શું આપણને પ્રાપ્ત થાય છે? તો બાહ્ય જ્ઞાનમાં વધારો, આત્મવિશ્વાસમાં વધારો, નિર્ણય શક્તિ માટે કામ લેવાની કળા અને પ્રશ્નોનું નિરાકરણ. હા, આપણે જોઈએ તો બાહ્ય જ્ઞાનમાં કોઈ પણ વધારો કરવા માટે અનુભવ જ કામ આવતો હોય છે. એવી જ રીતે આપણે જોઈએ કે એક ડોક્ટર છે તો ડોક્ટર ખાલી એની ડિગ્રીથી ડોક્ટર નથી થઈ જતો, એના માટે એને અનુભવ જરૂર પડે છે. અથવા કાંઈ પણ મોટી સર્જરી કરવી હોય તો ત્યારે એના તજજ્ઞો એનાથી મોટા જે ડોક્ટર હોય એની સલાહ લેવી પડતી હોય છે. એટલે એના માટે પણ નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસની જરૂર હોય છે અને જે ફક્ત ને ફક્ત અનુભવ થકી જ આપણને હાંસલ થતી હોય છે. કામ લેવાની કળા, આપણે જોઈએ છીએ કે આપણે કેવી રીતે કોઈની પાસે કામ લેવું હોય તો એના માટે ખાસ તો આપણો અનુભવ જ કામ કરતો હોય છે કે આપણે પ્લીઝ આ કરી દો ને, ત્યારે કંઈ પણ ડિગ્રી કામ નથી આવતી. એમ કે એના માટે કામ લેવાની કળા માટે પણ અનુભવ જ જરૂરી હોય છે. અને પ્રશ્નનું નિરાકરણ, કોઈ પણ મોટા પ્રશ્ન સોલ્યુશન કરવા હોય ત્યારે અનુભવની ખાસ જરૂર પડતી હોય છે. આપણે કહેવત છે ને કે ગઈડા ગાડા પાછા વળે, એ અનુભવી માણસો માટે છે કે અનુભવી માણસો જ એ અમુક પ્રશ્નોનું નિરાકરણ કરી શકતા હોય છે. જો જેમ કે આ છે આઈએમ ના મુંબઈના ડબ્બાવાળા, આપણે જોયા હશે કે લોકલ ટ્રેન ની અંદર 30-40 કિલોમીટર સુધી તમે આપણે જઈએ તો આપણે બેગ લઈને અંદર ન જઈ શકતા હોય. ત્યાં મુંબઈના ટિફિન વાળાઓ મોટા મોટા બાસ્કેટ લઈ અને અંદર જતા હોય છે અને આની પાસેથી આપણે ટાઈમ મેનેજમેન્ટ શીખવું પડે. એની પાસે લાયકાત નથી, ફક્ત ને ફક્ત એની આવડત અને એનો અનુભવ જ કામ આવતો હોય છે. એ જેના થકી આપણે કહી શકીએ કે એના લાઈફમાં સ્ટેબલ છે અને સક્સેસ છે. હવે જો આ બધું ખરેખર જરૂરી છે તો આપણને બીજો પ્રશ્ન એ થાય કે આ બધી વસ્તુ જો આપણને અનુભવથી મળી જતી હોય તો શિક્ષણ શું કામ જરૂરી છે બરાબર ને? પણ એક બીજું એક હું શિક્ષણ અને અનુભવની એક વાત કરું તો હમણાં આપણે અત્યારે કેબીસીમાં જે છેલ્લા એપિસોડમાં જે હમણાં થોડા દિવસ પહેલા બે આપણે બંને બની ગયા કે એક 12 ધોરણ ભણેલા બેન
सवाल है क्योंकि हमें पढ़ाया जाता है कि अनुभव यह सबसे बड़ा शिक्षक है, ऐसा कहा जाता है। लेकिन मैं जरा उसको अलग तरीके से समझाता हूं। अगर आपको सही शिक्षा नहीं मिली है तो अनुभव भी आपको बर्बाद करने का कारण भी बन सकता है या आगे बढ़ने का अवसर ही बन सकता है। और इसलिए अनुभव उत्तम शिक्षक है स्वीकारने के बावजूद भी मैं मानता हूं कि आपकी शिक्षा संस्कार कैसे हुए हैं उस पर डिपेंड करेगा कि आपका अनुभव कैसे काम आता है। जैसे मान लीजिए कोई पिक पॉकेट आप बस में जा रहे हैं और जेब काट लिया, पैसे ले गया, अभी आपका अनुभव हुआ। अगर आपकी शिक्षा सही नहीं है, संस्कार सही नहीं, तो आपको विचार यह आएगा, अच्छा देखो बिना मेहनत हो तो रुपये कमा लिया, चलिए मैं भी इस रास्ते पर चल पड़ू। अगर आपकी शिक्षा अच्छी है, संस्कार अच्छे हैं, सोच अच्छी है, तो विचार आएगा अच्छा तो मैं अलर्ट नहीं रहा, मैंने सही ठिकाने पर पैसे रखे नहीं थे, मुझे जितना जागरूक रहना चाहिए नहीं रख रहा था और उसके कारण मेरे पैसे चले गए। तो एक ही चीज से दो अनुभव लिए जा सकते हैं, लेकिन अनुभव लेने का आधार वो बनता है कि आपकी शिक्षा कैसी हुई है। और इसलिए मेरे जीवन में शिक्षा का भी,
शिक्षकों का भी संस्कार का भी उतना ही महत्व रहा है जितना मैं अनुभव में से अच्छी अच्छी चीजें पकड़ने लग गया, तो मेरे लिए दोनों का उपयोग हुआ है। थैंक यू। આપણે જોઈએ છીએ કે કોઈ બે કોમન યુનિવર્સિટીમાંથી, એક રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે અને એક સારી એવી આપણે કે મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બે વિદ્યાર્થીઓને ખાલી યુનિવર્સિટીના બેઝ ઉપરથી સિલેક્ટ કરવાના આવે તો આપણે વિચારીએ છીએ કે આપણે પહેલા આપણે એ પણ જોઈએ છીએ કે અત્યારે ડિગ્રી ગમે ત્યારે તમને વેચાતી પણ મળી શકે છે અને એ લોકો એન્જિનિયરો પણ બની શકે છે, ડોક્ટર પણ બની શકે છે અને આપણે જોઈએ છીએ કે મેડિકલ સ્ટોર રાજકોટમાં જેટલા મેડિકલ સર્ટિફિકેટ નથી એનાથી વધારે આપણે ડિગ્રી ક્યાં માટે પ્રાપ્ત કરી છે, મારે કોમર્સ લાઈન માં આવું છે, હું એન્જિનિયરિંગ માં શું કામ કરું છું, એમ પછી ભલે હું એન્જિનિયર થઈ જાઉં કે હું ડોક્ટર થઈ જાઉં પણ હું ક્યારે મારા મનમાં એવું રહેશે કે મારો વિષય તો આ જ હતો, તમારું ધ્યેય શું છે? ઘણી વાર આપણે વાલી તરીકે પણ આ કરતા હોઈએ છીએ કે આપણે આપણા બાળકને એના ધ્યેયની વિરુદ્ધ બીજી દિશામાં આપણે આગળ વધારતા હોઈએ છીએ અને આપણે એક સરસ મજાની એક વાત છે કે આપણે શું કરીએ, પેલા આપણા બાળકોના પાંખો કાપી લઈએ છીએ પછી પૂરું આકાશ આવી જાય જાતું ઉડ, જ્યારે એના માટે એ શક્ય નથી બનતું, એ રીતે ડિગ્રીનો આમાં જો શિક્ષણ વિશે સત્યાર્થ એ પણ છે કે બેરોજગારીનો દર 8.3% જેવો છે અને ડિગ્રી વગરના લોકોનો બેરોજગારી દર 18% છે, એટલે ખરેખર તો ડિગ્રી વાળા લોકો ઓછા જ બેરોજગાર છે, એ પણ આપણે સ્વીકારવું પડે કે એટલે શિક્ષણ તો જીવનમાં ખૂબ જ જરૂરી વાત છે। હવે એ જ રીતે સફળ થવા માટેની હવે આ તો આપણે જોયું, હવે ખરેખર અનુભવ જરૂરી છે અને લાયકાત જરૂરી છે, પણ ખરેખર સફળતા એટલે શું? તો સફળતા માટે પહેલા સૌથી પહેલા તો સફળ થવા માટેની તીવ્ર ઝંખના, હા આપણામાં કોઈ પણ વસ્તુ કાર્ય કરવા માટેની તીવ્ર ઝંખના હોવી જોઈએ। હું એક તમને ઉદાહરણ આપું, એક આપણે સોક્રેટિસ નું બધાય નામ સાંભળ્યું હશે બરાબર, સોક્રેટિસ ને એક છોકરાએ પ્રશ્ન કર્યો કે સફળતા કેવી રીતે હાસિલ થાય, સફળતા એટલે શું? ત્યારે એને કીધું કે તું ચાલ મારી સાથે આપણે બે નદી કિનારે જઈએ, એટલે બીજે દિવસે એને નદી પાસે લઈ જાય છે અને નદીમાં ચાલ અંદર, એટલે અંદર લઈ જાય છે, પછી જ્યાં સુધી છોકરો ડૂબી ના જાય ત્યાં સુધી એને અંદર લઈ જાય છે, પછી સોક્રેટિસ એને આમ ધક્કો મારી દે છે કે હવે તું થોડીક અંદર ની અંદર રાખે છે, છોકરો બહુ મૂંઝાય છે અને આખો એનો કલર ભૂરો થઈ જાય છે, ત્યાં બહાર આવવાની બહુ તડપડી મારે છે પણ બહાર નથી આવી શકતો, પછી એ છોકરો એકદમ બહાર આવે છે અને જોર જોરથી શ્વાસ લેવા માંડે છે, ત્યારે સોક્રેટિસ એને કહે છે હવે તું કે તારે બહાર આવવા માટે સૌથી પહેલા શું જરૂર હતી? છોકરો કે ઓફકોર્સ સૌથી પહેલા તો હવાની જ જરૂર હતી, હા બસ, જેમ આપણે કાંઈ પણ વિષયમાં આપણે એજ્યુકેશનમાં હોય કે પછી આપણે કોઈ પણ સારા એવા ફિલ્ડમાં હોય આપણે સફળ થવા માટે સૌથી પહેલા તો જેમ હવાની જરૂર છે એમ જે વસ્તુને આપણે પકડીએ ને એની જે આપણે તીવ્ર ઝંખના કરશું ત્યારે જ આપણા માટે સફળતા થવું એ શક્ય બનતું હોય છે, એટલે ઝંખના તો હોવી જ જોઈએ જીવનમાં કે જેનાથી આપણે સફળ થઈ શકીએ, એવી રીતે સંઘર્ષ વિના સફળતા નહીં, હા આપણે કોઈ પણ ક્ષેત્ર જોઈએ છે કે સંઘર્ષ તો કરવો જ જોઈએ, સંઘર્ષ અનિવાર્ય છે, સંઘર્ષ વિના કંઈ પણ શક્ય જ નથી, તમે ગમે એ ફિલ્ડમાં જાઓ કોઈ પણ અનુભવ લ્યો અથવા કોઈ પણ સારી એવી ડિગ્રી લ્યો એના માટે સંઘર્ષ તો જીવનમાં કરવો જ પડતો હોય છે, એટલે સંઘર્ષ વિના તો એ શક્ય છે જ નહીં, એટલે તમારે સક્સેસ થવું છે તો સંઘર્ષ વિના તો કંઈ પણ અસંભવ જ છે, એ જ રીતે સંઘર્ષનો એક નાનકડો એવો 2 મિનિટનો હું એક સંઘર્ષ કોને કહેવાય એનો મારી પાસે વિડીયો છે સર, એવી સરે પણ એક સરસ વાત કીધી હતી હવે બુકમાં ટર્નિંગ પોઈન્ટમાં અને પ્રધાનમંત્રી જે વસ્તુમાં કરવાનો આનંદ
પણ એક સંઘર્ષ કરવો પડ્યો હતો અને જેના પછી ડગલે ને પકડી લે એના પછી એવા લોકોએ એડોપ્ટ કર્યો કે જેની ઈચ્છા હતી કે અમે લોકો ભલે ના ભણ્યા અમારા અમારા ભારતને એડોપ્ટ કરી અને સારી ડિગ્રી હાંસલ કરાવડાવી છતાં પણ એને કોલેજ આઉટ પણ ડ્રોપ કરી દીધો છતાં પણ આજે આપણે બધા એપલના મોબાઈલ એપલના કંપની સારી એવી એમ કે ટોપમાં સ્ટીવ જોબ્સનું નામ છે તો આ એના માટેનો સંઘર્ષ જ છે મિત્રો કે સંઘર્ષ વિના તો શક્ય જ નથી અનુભવ જરૂરી છે 10% લોકો એજ્યુકેશન અને 40% લોકો એવો છે કે એ બેઉ માને છે કે સફળતા થવા માટે અનુભવે જરૂરી છે અને શિક્ષણ પણ જરૂરી છે એના પરથી પછી બીજો પ્રશ્ન હતો કે સૌથી વધારે સક્સેસ થવાના કોણ આવે તો એમાં ઊંધું રિઝલ્ટ આવ્યું કે એજ્યુકેશન વાળા 0% હતા ખાલી તમારી પાસે શિક્ષણ હોય તો તમે નથી થતા એના માટે તમારે કાં તો અનુભવ જોઈએ છે અને આ બંને 30% જેટલો આવ્યો હતો અને લાસ્ટમાં હું એટલું કહીશ કે મિત્રો સફળતા તો આપણને મળવાની જ છે એટલે આપણે કોઈ પણ એક વસ્તુને સફળ થવા માટે તેને કારણ ન બનવું જોઈએ કે એક વસ્તુ નિષ્ફળ થવા માટે તેનું કારણ ન બનવું જોઈએ પણ આપણે જે રસ્તેથી આગળ વધીએ છીએ એ કોઈ પણ એક સારો એવો ધ્યેય પકડી સારા માર્ગે સફળ થઈ શકીએ છીએ હાઈલી સક્સેસફુલ પ્રેઝન્ટેશન મયુર સર વેરી ગુડ વેલ ડન યસ યોર ક્વેશ્ચન મન કી બાત આપણે જોઈએ છીએ કે આપણી સ્કૂલમાં છે કે આપણી સ્કૂલમાં સારા એવા ટોપ લેવલના પેરેન્ટ્સ છે ઘણા બધા ઉચ્ચ અધિકારીઓના પેરેન્ટ્સ છે ઘણા સારા બિઝનેસમેનના પેરેન્ટ્સ છે જ્યારે તમે ક્વોલિફિકેશન જોશો મેડમ તો 10-12 ધોરણનું વધારે હોય છે અને એ આપણે આપણી આપણી સ્કૂલમાં ભણાવી શકે છે જે આપણે માની લઈએ એના લાઈફમાં સુખી છે સફળ છે Those who are not employable, they employ. વિપુલ સર આપણે અનુભવની વાત કરીએ છીએ ને અનુભવી લોકો એવું નથી કે નથી ભણેલા કે નથી ભણતા એ લોકો ભણેલા કરતા પણ વધુ ભણે છે ખાલી ફોર્મલ એજ્યુકેશન નથી ફોર્મલ એજ્યુકેશન જે એજ્યુકેશન છે ભણે છે એના કરતા પણ વધુ ભણે છે હા એટલે અનુભવ જે શિક્ષિત અનુભવી વર્ગ છે એને તો અનુભવી શિક્ષિત જ છે યસ મારો પ્રશ્ન નથી પણ ગયા વર્ષે મારો ટોપિક એ જ હતો કે ભણતરની સાથે ગણતર તો બંને બહુ જરૂરી છે Once the pen was not working, my rector told him, just fix the wires, the connection is loose. You are scoring 4 marks, you practical will be, might be going into college, you should be knowing. So he said, no problem, sir, I will fix it for you. When he tried to fix the, both the connection, all of the pen, throughout the roster, was not working. Only lights were working. I hope he is not from Guardian. No, 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 now don't have much of merit. He was for yesterday you were sharing, I was failing. Yes, yes, yes. Sir, teacher banwa maide. Bhanela na.
ટીચર બનવા માટે જો ભણેલા ના હોય તો ટીચર મેડમ તમને આનું એક ઉદાહરણ આપું તમને તમે એડમ સોરી વૈજ્ઞાનિકનું નામ ભૂલાઈ ગયું સોરી તારા મમ્મી ને આપજે ત્યારે એના મમ્મી એ લેટર વાંચીને એને રોવા માંડ્યા હતા અને કીધું હતું કે તારા સ્કૂલે એમ કહેવામાં આવ્યું છે કે તું છે ને તું એટલો બધો કેપેબલ છો ને તો એટલો બધો જીનિયસ છે કે તારી સ્કૂલ વાળા તને નથી ભણાવી શકતા એટલે હવે આજથી હું તને ભણાવીશ એના મમ્મી સૌ એટલા ભણેલા નતા છતાં પણ એને ભણાવે છે અને એ અત્યારે સારે આપણે કહી ગયા છે લેમ્પની શોધ નહીં સારી શોધક બન્યો અને ત્યાર પછી એને જ્યારે લેટર વાંચે છે ત્યારે એમાં એમ લખેલું હતું કે તમારો બાળક ભણવા સૌ અંત બુદ્ધિનો છે એમ એને તમે નો અમે નહીં ભણાવીએ એમને ઘરે રાખો ત્યારે રોવા માંડે છે ત્યારે આપણે આ ઉદાહરણથી એમ સમજી શકીએ કે ભણવા માટે થઈ અથવા ભણાવવા માટે થઈને એજ્યુકેશન નહીં તમારામાં આવડત છે તમે આપણે ભણાવી શકીએ છીએ આપણા મમ્મી પપ્પાઓ છે આપણે કેપેબલ તો કરી જ દે છે ને ત્યાં સુધી ભલે ભણેલા નથી નજર કો બદલો તો નજારે બદલ જાયેંગે કસ્તિયો કો બદલને સે ક્યા હોગા દિશાએ બદલ લો કિનારે અપને આપ બદલ